સુરતમાં ભાજપના નદી ઉત્સવ બાદ કોંગ્રેસજનોએ તાપી નદીની ગંદકી ઉજાગર કરી અને લોકોને જાગૃત કર્યા. રાજ્ય સરકાર દ્વારા નદીઓના કિનારે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. સુરતમાં પણ તાપી નદીના કિનારે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભાજપની ઉજવણી સામે સુરતમાં કોંગ્રેસ દ્વારા સાચી સ્થિતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાડી કિનારે રામધૂન સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તાપી નદીના કિનારે સર્જાયેલા ગંદકીના સામ્રાજ્યને પણ લોકો સામે લાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શાસનમાં પણ કરોડો રૂપિયા તાપી નદીમાં સ્વચ્છતા માટે ખર્ચવામાં આવે છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધિકરણ થયું નથી. આજે પણ ઘણા આઉટલેટમાંથી સીધું પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તેમજ ઘણી જગ્યાએ તો મિલોનું કેમિકલયુક્ત પાણી પણ અંદર ઠાલવવામાં આવતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આજ તમામ ગંદકીના વિસ્તાર લોકો સમક્ષ આપવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તાપી નદીની વાસ્તવિકતાની છતી કરવા માટે પ્રયાસ કરાયો છે. સુરતીઓએ અને રાજ્યમાં લોકોને તાપી નદીની દશા કેવી છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના શાસકો માત્ર ઉત્સવોની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સારા સારા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે, પરંતુ સાચી હકીકત અને વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. માત્ર તાપી નદી જ નહીં, પરંતુ ખાડી વિસ્તારની આસપાસના લોકો પણ ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખાડીઓ સાફ કરવામાં પણ ભાજપના શાસકો સદંતર નિષ્ફળ નીવડ્યા છે. જે મારું નામ સુરેશભાઈ સુહજ્યા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. હાલ આપણે સૂર્યપુત્રી તાપી મૈયાના કિનારે ઊભા છીએ. આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો દ્વારા જે પ્રજાના જે ટેક્સના પૈસા છે એને વેડપવા માટે હાલ જે નદી ઉત્સવ નામનો એક તાયફો શરૂ કરવામાં આવેલો છે, એ તાયફા અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે મોટી મોટી જાહેરાતોને મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી કંઈક જુદી છે. આપણે આ તાપી નદીના કિનારે છે, મોટા વરાછા ઉત્તરાયણ બાજુ જે તાપી નદીનો કિનારો છે એ ગંદકીથી ખદબદી રહ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ફોટો સેશન કરાવવા માટે કોઈ એક ઓવારા ઉપર જાય અને સ્વચ્છતા અભિયાનના નામે જે એક દિંડક ચલાવવામાં આવી રહ્યું છે એને ઉઘાડું પડ કરવા માટેનો એક અમારો પ્રયાસ હતો. જે લોકોને જો હકીકતે સ્વચ્છતા કરવી હોય તો આવે અહીંયા, અમે પણ એને સાથ આપવા તૈયાર છીએ કે આ જે ગંદકીથી ઉભરાતી જે તાપી મૈયા છે એને સ્વચ્છ કરે, અને જે પોતે કરોડો રૂપિયાના ખર્ચે પોતાની સ્વપ્રસિદ્ધિ કરે છે બંધ કરી, અને આ એક તાયફાઓ બંધ કરી, અને જે સ્વચ્છ અને સુંદર સુરતની વાતો કરે છે એને હકીકતે ગ્રાઉન્ડ ઉપર ઉતારે, અને સ્વચ્છ અને સુરત બનાવવા માટે જે ગંદકી છે અહીંયા તાપી નદીના કિનારે, ને એક બાજુ પ્લાસ્ટિક બંધ કરવાની વાતો કરે છે તો અહીંયા પણ પ્લાસ્ટિકના થરના થર જામી ગયેલા છે, તો એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. એક બાજુ તંત્ર અને શાસકો ઘોર નિંદ્રામાં સૂતા હોય ત્યારે વિપક્ષ પણ સામે એની સાથે ઘોર નિંદ્રામાં સૂઈ ગયો હોય લાગે, કારણ કે વિપક્ષ પણ આની ઉપર કોઈ પણ કાર્યવાહી કરતો નથી, નથી કોઈ પ્રકારના આંદોલન કરતો. એટલે શાસક અને વિપક્ષ બંને મળીને જ્યારે ચૂપ બેઠા છે ત્યારે એક કોંગ્રેસ પક્ષ તરીકે અમારે લોકોને જાગૃત કરવાના છે, અને લોકોને સાથે લઈ અને અમે આ અભિયાનને આગળ વધારીશું. અને આને આગળ અભિયાનને આગળ વધારવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જે નદી ઉત્સવ છે એની સામે ખાડી ઉત્સવની શરૂઆત કરીને સાપ્તાહિક ઉજવણી કરી રહ્યા છીએ અને લોકોને જાગૃત કરી રહ્યા છીએ. દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. આજે આપણે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે જે સુરતના મધ્યમાંથી આપણે તાપી મૈયા વહી રહ્યા છીએ ત્યાં અમે આવ્યા છીએ, અને જે વાસ્તવિક પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે નદી ઉત્સવોના નામે તાયફાઓ કરવામાં આવતા હોય ત્યારે અહીંયા આ તાપી મૈયા છે એની અંદર જે અમે 1 કિલોમીટર સુધી અત્યારે મુલાકાત લીધી ત્યારે ખૂબ મોટી માત્રામાં અહીંયા ગંદકી છે, અને ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ પણ છે. સાથે સાથે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઘેરથી જે ડ્રેનેજના જે પાણી નીકળે એ પણ ગંદુ પાણી છે. તાપી મૈયામાં જ્યારે વહી રહ્યું હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી તાયફાઓ બંધ કરે, અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય એમને અમે જે વાસ્તવિક ચિત્ર છે એ બતાવવા માટે આજે અહીંયા અમારી ટીમ સાથે અમે અહીંયા આવ્યા, અને ભારતીય જનતા પાર્ટી જે નદી ઉત્સવના નામે તાયફા કરે છે બંધ કરે, અને પહેલાં તો અહીંયા જે ગંદકી છે જે ગંદા પાણીના આઉટલેટ જે તાપી મૈયાની અંદર જાય છે એ બંધ કરવામાં આવે, કારણ કે એ પાણી આપણા ઘેર પણ પીવામાં આવે છે, અને આપણે જ્યારે માતા કહેતા હોઈએ ત્યારે આ માતાને પણ પવિત્ર રાખવાની જવાબદારી આપણી છે.